સરકારી શાળાઓમાં શિક્ષકો સહિતની પૂરતી સુવિધા ન મળતી હોવાથી વાલીઓ બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા હોય છે, પરંતુ રાજ્ય સરકારના નવા આયોજનોને લઈ આગામી દિવસોમાં આ માન્યતામાં ફેરફાર આવે તેવી સંભાવના છે. કારણ કે મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓને ડિજિટલ બનાવવાનું શરૂ કરાયું છે, જેના ભાગરૂપે વાંકાનેરની 12 અને મોરબીની 10 એમ કુલ 22 શાળાઓમાં બાયોમેટ્રિક અટેન્ડન્સ મશીન મૂકવામાં આવ્યા છે, જેથી શાળાના શિક્ષક અને આચાર્યોની ડિજિટલ હાજરી પૂરાશે અને શાળાઓમાં શિક્ષકો અનિયમિતતાથી અટકાવી શકાશે. આધુનિક ટેકનોલોજીના જમાનામાં જો કદમથી કદમ મિલાવીએ તો જ આપણું અસ્તિત્વ ટકી રહે. આજે ગુજરાત સરકાર પોતાના નવતર અભિગમથી જ્યારે વિદ્યાર્થીઓની પણ ઓનલાઈન હાજરીનો આગ્રહ રાખતી હોય તો સ્વાભાવિકપણે મારી 596 શાળાઓ છે આપણા જિલ્લાની, એમાં અત્યારે પ્રાયોગિક ધોરણે વાંકાનેર નગરપાલિકા વિસ્તારની કુલ 12 શાળાઓ અને મોરબી નગરપાલિકા વિસ્તારની કુલ 10 શાળાઓ એમ કરીને 22 શાળાઓમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ મશીન મૂકવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત કચેરી મોરબી તરફથી અમારી શાળાની અંદર બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ લગાડવામાં આવેલી છે. આ એટેન્ડન્સ સિસ્ટમની અંદર અમને જે સૂચના મળી છે એ પ્રમાણે સવારે જ્યારે શિક્ષકો આવે ત્યારે અને અહીંથી જાય ત્યારે બે વખતે એમાં હાજરી લેવાની છે. આ આવતા અમારે એક ફાયદો એ થયો છે કે તમામ શિક્ષકો છે એ નિયમિત થઈ ગયા છે. મોટે ભાગે જનરલી નિયમિત જ હતા, પણ આનાથી એક અમે નિયમિત છીએ તો એક અમારી પાસે રેકોર્ડ ઊભો થયો છે કે ભાઈ અમે નિયમિત રીતે શાળાઓમાં આવીએ છીએ.